नमस्कार दर्शक मित्रों, मंतव्य न्यूज साथ हूं छू शिवांगी। स्वागत है आपनों मंतव्य में। ध्यान में नजर करिए महत्व समाचार पर। बात करिए ब्रेकिंग न्यूज सामने आवी रही छे। सूरत तरफ थी महेश सवाणी ने हार्ट एटेक आव्यो छे। मोड़ी रात्रे तेमने हार्ट एटेक आव्यो हतो। आपना पूर्व नेता छे महेश सवाणी, हाल तेमनी तबियत स्थिर छे। महेश सवाणी सारवार अर्थे होस्पिटल में छे। तेमने मोड़ी रात्रे ज होस्पिटल में खसेडवामां आव्या हता। गत मोड़ी रात्रे तेमने हार्ट एटेक आव्यो हतो। तेमनी हालत हाल स्थिर छे। मोड़ी रात्रे महेश सवाणी ने एटेक आव्यो हतो। उल्लेखनीय छे के आपना पूर्व नेता छे अने साथे ज बिजनेसमैन पण छे। महेश सवाणी ने हार्ट एटेक आव्यो छे। गत मोड़ी रात्रे तेमने हार्ट एटेक आव्यो हतो। हाल तेओ होस्पिटल में सारवार हेठळ छे। વાત કરીએ આંગે જ માહિતી માટે સંવાદદાતા સંજય મહંત આપણી સાથે ફોનલાઇન પર છે। સંજય, જે રીતે મહેશ સવાણીને ગત મોડી રાત્રે હાર્ટ એટેક આવ્યો હતો, શું વધુ વિગતો અને હાલ તેમની તબિયત કેવી છે? આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા, હીરા ઉદ્યોગકાર અને સમાજ સેવકની છાપ ધરાવનાર મહેશ સવાણીને મોડી રાત્રે છાતીમાં દુખાવો ઉપડ્યો હતો। તેમના પરિવારજનો દ્વારા તાબડતોડ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને હૃદયરોગનો હુમલો થયો હોવાની પુષ્ટિ થઈ હતી। જોકે સમયસર તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવતા, સમયસર સારવાર શરૂ થતા તેઓની હાલત હાલ સુધારા પર છે અને તેઓ ખતરાથી બહાર હોવાનું તબીબો દ્વારા હાલ જણાવવામાં આવ્યું છે। જોકે મહેશ સવાણીને હાર્ટ એટેક આવતા તેમના જે સમાજ સેવાના કાર્યો છે અને તેમને જે દીકરીઓના લગ્ન કરાવ્યા હતા, તમામ લોકોમાં એક ચિંતાનું મોજું ફરી રહ્યું છે અને તમામ લોકો તેમની તંદુરસ્તી માટે પ્રાર્થના કરી રહ્યા છે। ચોક્કસ સંજય, માહિતી બદલ આભાર। તો વાત કરીએ મહેશ સવાણીને ગત મોડી રાત્રે હાર્ટ એટેક આવ્યો હતો। જે રીતે તેઓ સામાજિક કાર્યો સાથે વધુ ને વધુ સંકળાયેલા છે, ત્યારે જે તેમની લોકચાહના તેમણે મેળવી છે, ત્યારે લોકોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે જે રીતે તેમને હાર્ટ એટેક આવ્યો છે। આપના પૂર્વ નેતા પણ રહી ચૂક્યા છે મહેશ સવાણી। ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ જ તેમણે આપમાંથી પોતાનું રાજીનામું આપ્યું હતું। તે સમયે પણ મોટી સંખ્યામાં આપના નેતાઓ અને કાર્યકર્તાઓ પણ તેમને મનાવવા માટે પહોંચ્યા હતા। આગળ વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે અમદાવાદ તરફથી। અમદાવાદમાં લોકો દ્વારા પ્રદૂષણ મામલે વિરોધ કરવામાં આવ્યો છે। નારાયણપુરા ખાતે વિરોધ કરવામાં આવ્યો છે લોકો દ્વારા પ્રદૂષણને લઈ અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। સ્થાનિકો દ્વારા વધતા પ્રદૂષણ મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। એઈસી 4 રસ્તા પાસે ડમ્પ સાઇટનો વિરોધ લોકો દ્વારા કરાયો છે। ખાલી પ્લોટ ડમ્પ સાઇટ બનાવતા લોકોએ વિરોધ કર્યો છે। ભંગાર એકઠો થતા પ્રદૂષણથી લોકો પરેશાન બન્યા છે। વાત કરીએ આ અંગે જ માહિતી માટે સંવાદદાતા બ્રિંદા રાવલ આપણી સાથે ફોનલાઇન પર છે। બ્રિંદા, જે રીતે એઈસી 4 રસ્તા પર જે ખાલી પ્લોટ હતો તેને ડમ્પ સાઇટ બનાવતા લોકોનો વિરોધ સામે આવ્યો છે, શું વધુ માહિતી? તો વાત કરીએ, જે રીતે અમદાવાદના નારણપુરા ખાતે એઈસી 4 રસ્તા પાસે જે ખાલી પ્લોટ પડ્યો હતો તેને ડમ્પ સાઇડ એએમસી દ્વારા બનાવી દેતા સ્થાનિક લોકોએ તેનો વિરોધ કર્યો છે। જે રીતે ત્યાં કચરો ઠાલવવામાં આવે છે, ત્યાં ભંગાર એકઠો કરવામાં આવે છે, તેને જોતા પ્રદૂષણ જે રીતે સતત વધી રહ્યું છે, સ્થાનિકોએ તેનો વિરોધ નોંધાવ્યો છે। સ્થાનિકો આજે તેનો વિરોધ પ્રદર્શન કર્યું છે। ખાલી પ્લોટને ડમ્પ સાઇટ બનાવતા સ્થાનિકોનો વિરોધ સામે આવ્યો છે। વધુ એક વખત બ્રિંદા આપણી સાથે જોડાયા છે। બ્રિંદા, જે રીતે એસી 4 રસ્તા પર જે ખાલી પ્લોટ હતો તેને ડમ્પ સાઇટ બનાવી દેતા લોકોનો વિરોધ સામે આવ્યો છે, શું વધુ વિગતો? શિવાંગીજી, પીરાણા જે ડમ્પિંગ સાઇટ છે તેમાંથી કચરો ઓછો કરીને તેને રિસર્ક્યુલેટ કરવાની વાત હતી, પરંતુ નારણપુરા ખાતે છેલ્લા કેટલાય સમયથી ખાલી પ્લોટની અંદર કચરો ભેગો કરવામાં આવતો હતો અને જેની અનેક વખત રજૂઆત કરવામાં આવતી હતી, પરંતુ તેમ છતાં કોઈપણ કામગીરી ન કરાતા આજે સ્થાનિકો દ્વારા રસ્તો રોકીને વિરોધ કરવામાં આવ્યો હતો। નારણપુરા જે ખાલી પ્લોટ પડ્યો હતો ત્યાં આંગળી ભંગાર ભેગો કરવામાં આવ્યો હતો અને જે કચરાના ઢગલા હતા તેના કારણે હવામાં જે પ્રદૂષણ ફેલાતું હતું, જેના કારણે નારણપુરાના સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આખરે કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા સમજાવટ કર્યા બાદ તેઓ દ્વારા જે રસ્તા રોકવામાં આવ્યા હતા તેને ખુલ્લા કરવામાં આવ્યા અને જે વિરોધ હતો તેને અટકાવવામાં આવ્યો છે, પરંતુ તાત્કાલિક ધોરણે જે ખાલી પ્લોટની અંદર જે કચરો ભેગો કરવા માટેની જે તૈયારીઓ કરી રહી છે કોર્પોરેશન,
તેને દૂર કરવા માટેની માંગ કરવામાં આવી છે અને સાથે જ નારણપુરા ખાતે ડમ્પસાઇટ બનાવવાની જે વાર્તા કરવામાં આવી રહી છે તે બંધ કરવામાં આવે જેથી કરીને આસપાસના જે સ્થાનિકો છે તેઓને કોઈપણ પ્રકારે નુકસાન ન થાય પરંતુ કોર્પોરેશનની આ જે હરકત હતી જેની સામે વિરોધ ખૂબ જ મજબૂત વિરોધ કરવામાં આવ્યો હતો સ્થાનિકો દ્વારા જેના કારણે તમામ લોકોએ આ જે નિર્ણય છે તેને પાછો ખેંચવો પડ્યો અને ત્યારબાદ તેને સમજાવીને જે આંદોલન હતું જે વિરોધ પ્રદર્શન હતું તે રોકવામાં આવ્યું હતું. શિવાંગી ચોક્કસ વૃંદા જે રીતે લોકોનો વિરોધ સામે આવ્યો છે બીજી તરફ એએમસી દ્વારા કોઈ નક્કર પગલાં નથી લેવામાં આવતા જે રીતે પિરાણાની ડમ્પિંગ સાઇટ હોય કે હવે અન્ય જગ્યા પર જે ડમ્પિંગ સાઇટ બનાવવામાં આવી રહી છે કોર્પોરેશન દ્વારા પરંતુ જે જૂના કચરા છે તેનો નિકાલનું કોઈ પગલાં લેવામાં આવશે કે કેમ? ચોક્કસ જૂના કચરાની જો વાત કરવામાં આવે છે વાંગણી તો જે રીતે પિરાણા ડમ્પિંગ સાઇટ છે તેની અંદર કચરો જે છે તે રિસર્ફેસ કરવામાં આવી રહ્યો છે અને ઘણો એવો કચરો પણ છે કે જેને રિસર્ફેસ કરી દેવામાં આવ્યો છે પરંતુ હજી પણ તે જગ્યા પર એટલો બધો કચરો ભેગો થયો છે જેના કારણે હજી પણ ઘણા વર્ષો વીતી જશે તે કચરાને સાફ કરવા માટે જઈને એટલે કે કોર્પોરેશનનું એવું પ્લાનિંગ હતું કે કોઈપણ બીજી જગ્યા ઉપર ડમ્પ સાઇટ બનાવવામાં આવે કે જ્યાં કોર્પોરેશનનો ખુલ્લો પ્લોટ હોય તે જગ્યા પર કચરો ઠાલવવામાં આવે એટલે કે પશ્ચિમ વિસ્તારનો જે કચરો છે તે અહીંયા ઠાલવવામાં આવે પરંતુ તે સ્થાનિકોને તે વાતની જાણ થઈ હતી અને જેના કારણે આ પ્રકારે વિરોધ કરવામાં આવ્યો હતો અને સાથે જ જો વાત કરીએ તો જે જૂના કચરાનું હજી સુધી આટલા વર્ષો થઈ ગયા તેમ છતાં પણ કોઈ નિકાલ નથી થયો જેથી કરીને સ્થાનિકોનો જે વિરોધ છે તે ખૂબ જ વ્યાજબી વિરોધ છે કારણ કે જે રીતે પીરાણા ડમ્પિંગ સાઇટનો જે વિરોધ છે તે વર્ષોથી કરવામાં આવે છે પરંતુ તેનો કોઈ નિકાલ ન આવતા નારણપુરાના સ્થાનિકો દ્વારા કચરાના ઢગલા ભેગા થાય તે પહેલા જ વિરોધ કરવામાં આવે જેથી કરીને અહીંયા કોઈ પણ બીજી પીરાણા ડમ્પિંગ જેવી સાઇટ ન બને. જી શિવાંગી ચોક્કસ વૃંદા માહિતી બદલ આભાર. વાત કરીએ ભંગાર એકઠો થતા પ્રદૂષણથી પરેશાન લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. મોટી સંખ્યામાં લોકો બેનરો સાથે રસ્તા પર ઉતરી આવી અને કોર્પોરેશનનો વિરોધ કર્યો છે. જે રીતે એસી ચાર રસ્તા પાસે ખાલી પ્લોટમાં ડમ્પિંગ સાઇટ બનાવવાની વાત કરવામાં આવી છે. આગળ વાત કરીએ વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગર તરફથી ગાંધીનગરમાં આઉટસોર્સિંગ જે સફાઈ કર્મીઓનો જે મામલો છે તેને લઈ અને સફાઈ કર્મીઓ હડતાળ પર ઉતર્યા છે. આઉટસોર્સિંગ સફાઈ કર્મીઓ હડતાળ પર ઉતર્યા છે. ગુજરાત સફાઈ કામદાર મંડળના આઉટસોર્સિંગ જે કર્મીઓ છે તેઓ હડતાળનો આજે 65મો દિવસ છે. છતાં પણ સરકારના પેટનું પાણી હલતું નથી. વિવિધ માંગણીઓને લઈ અને તેઓ આંદોલન કરી રહ્યા છે. કિરીટ વાઘેલા 14 દિવસથી આ મરણાંત ઉપવાસ પર ઉતરેલા છે છતાં પણ કોઈ નક્કર પગલાં લેવામાં નથી આવ્યા. ધારાસભ્ય ઋત્વિજ મકવાણા એ પણ સમર્થન આપવા માટે પહોંચ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્ય શ્રી ઋત્વિજ મકવાણા તેઓ આ સફાઈ કર્મીઓ જે હડતાળ પર ઉતર્યા છે તેમને સમર્થન આપવા માટે પહોંચ્યા હતા. તો ગઈકાલથી નૌશાદ સોલંકી પણ ઉપવાસ પર બેઠા છે. આઉટસોર્સિંગ સફાઈ કર્મીઓની હડતાળનો આજે 65મો દિવસ છે. સતત તેઓ હડતાળ કરી રહ્યા છે. હવે વાત કરીએ હર હર મહાદેવની. આગળ વાત કરીએ આજે જે રીતે પાવન પર્વ છે મહાશિવરાત્રીનું અને સાથે જ ગુજરાતમાં જે પ્રથમ જ્યોતિર્લિંગ આવેલું છે સોમનાથ મહાદેવનું ત્યારે ભક્તો માટે 42 કલાક માટે આ મંદિર ખુલ્લું રાખવામાં આવશે. 42 કલાક સોમનાથ મંદિર ભક્તો માટે ખુલ્લું રખાશે. આજે સવારે 4 વાગ્યાથી બીજા દિવસે 10 વાગ્યા સુધી આ મંદિર ભક્તો માટે ખુલ્લું રાખવામાં આવશે. મહાશિવરાત્રીના દિવસે સોમનાથમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સોમનાથ મંદિરને Z+ સુરક્ષા સોમનાથ મંદિર ધરાવે છે ત્યારે સુરક્ષા માટે પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. 42 કલાક સોમનાથ મંદિર ભક્તો માટે ખુલ્લું રખાશે. ન માત્ર ગુજરાત પરંતુ દેશભરમાંથી લોકો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દાદાના દર્શન માટે આવતા હોય છે. તેને જોતા આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. અગાઉના 2 વર્ષની જો વાત કરીએ તો કોરોનાના કારણે જે અમુક લિમિટેશન્સ હતી સાથે જ SOPના કારણે મહાદેવનું મંદિરનો જે સમયમર્યાદા હતી લોકોને ત્યાં દર્શન માટેની જે સમયમર્યાદા હતી તેને જોતા આ વર્ષે જે રીતે છૂટછાટ આપવામાં આવી છે કોરોનામાંથી ગુજરાત હવે ત્રીજી લહેરમાંથી પણ ક્યાંક ઉઘરી ગયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. તેને જોતા આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. મંદિર ટ્રસ્ટ દ્વારા આ મહત્વનો નિર્ણય કરાયો છે. 42 કલાક મંદિર ચાલુ રાખવામાં આવશે.
उल्लेखनीय छे के आजे वहेली सवारे 4 वाग्याथी सोमनाथ मंदिर खुली गयु छे भक्तों माटे दर्शन करवा माटे, तो बीजी तरफ देश विदेश थी पण भक्तो अहींया दर्शन करवा माटे आवता होय छे, जेना कारणे सोमनाथ ट्रस्ट द्वारा आ महत्वनो निर्णय करवामां आव्यो छे। 42 कलाक मंदिर खुल्लू रहेशे, तो 8 स्थळों पर भंडारो पण थई रह्यो छे। महाशिवरात्रिना दिवसे सोमनाथमां विशेष आयोजनो करवामां आवे छे। सोमनाथ मंदिर ने जेड प्लस सुरक्षा पण आपवामां आवी छे, तो बीजी तरफ सोमनाथमां भगवानी पालखी यात्रा पण निकळे छे। दर वर्षे महाशिवरात्रि में भगवान की पालखी यात्रा पण काढवामां आवे छे। बात करिए अंगे ज आपणी साथे ध्रुव कुंडेल फोनलाइन पर जोड़ाया छे। ध्रुव, जे रीते सोमनाथ मंदिर आवेलू छे प्रथम ज्योतिर्लिंग गुजरात में, त्यारे आ मंदिर ने 42 कलाक खुल्लो राखवा माटेनो निर्णय करवामां आव्यो छे, महत्वनो शुं बधुं विगतो, शा माटे आ निर्णय करवामां आव्यो छे? जी चोक्कस, थी वात करीए तो आज सवारथी ज जे भाविकोनो छे अत्यारे भीड़ छे ते जोवा मळी रही छे। सवारे 4 कलाक थी आज भाविको अत्यारे उमटी रहा छे। बुधवार ना रात्रि 10 कलाक सुधी आज भाविको माटे जे मंदिर ना जे दरवाजा छे ते खुला राखवामां आवशे, तेवुं सोमनाथ मंदिर ट्रस्ट द्वारा छे ते जाहेरात करवामां आवी छे। ने साथे साथे जे वात करीए तो आज शिव अने जीवनो जयारे मिलन थवानो छे त्यारे आजनो एक बहु विशेष दिवस होय छे, अने सोमनाथ मंदिर ट्रस्ट तरफथी पण विशेष प्रकार नु आयोजन छे ते करवामां आवतुं होय छे। सवार नी वात करीए तो सवारे मंगला आरती करवामां आवी, आश्रे 9:30 कलाके महादेव नी एक पालखी यात्रा छे ते सोमनाथ महादेव ना जे पटांगण मां काढवामां आवी, ज्योति पूजन करवामां आवी रह्युं छे। त्यारे साथोसाथ वात करीए तो सोमनाथ मंदिर खाते एक भव्य हवन नु पण एक आयोजन छे ते करवामां आवी रह्युं छे। 4 प्रवण नु जे विशेष पूजन अने आरती होय छे ते आरती नु पण आयोजन छे ते करवामां आव्युं छे। रात्रि ना समय जे 12 कलाके एक महाआरती थती होय छे शिवरात्रि ना दिवसे, ते पण आजे થવાની છે। સોમનાથ મંદિર ની સુરક્ષા અને ધ્યાનમાં રાખીને રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્ત છે તે પોલીસનું જે ગોઠવવામાં આવ્યું છે। ભાવિકોની વાત કરીએ તો ભાવિકોને કોઈ પણ પ્રકારની અગવડ ન થાય તેના માટે અનેક જે સેવા કે સંસ્થાઓ છે પોતાના જે પંડાલો છે તે ઊભા કર્યા છે। લગભગ સોમનાથના 8 જેટલા સ્થળો ઉપર ભંડારા રાખવામાં આવ્યા છે કે જ્યાં ભાવિકો ભોજન લઈ શકે, અને સાથે આજે જ્યારે મહાશિવરાત્રિ છે ત્યારે ઘણા ભાવિકો ફરાળ પણ લેતા હોય છે, ત્યારે સોમનાથ ખાતે વિશેષ આયોજન છે તે કરવામાં આવ્યું છે। સોમનાથ મંદિર ટ્રસ્ટ હોય કે પછી પોલીસ તંત્ર, તે તમામે તમામ કોઈ પણ પ્રકારની ભાવિકોને અગવડ ન થાય સગવડતા પૂરી પાડે તે પ્રકારની આખી જે વ્યવસ્થા છે તે ઊભી કરવામાં આવી છે। જી ચોક્કસ ધ્રુવ, માહિતી બદલ આભાર।
मध्याहन आरती थी भक्तों घोड़ापूर जी रीते उमटू है त्यारे सोमनाथ मंदिर द्वारा महत्व निर्णय कर 42 कलाक आ मंदिर खुल्लू रहेशे। सवारना 4 वाग्या मंदिर खुली गयु भावी भक्तों जे घोड़ापूर है सतत उमटी ज रू है। मोटी संख्या में भक्तों न मात्र गुजरात परंतु देश विदेश थी पण भक्तों सोमनाथ दादा दर्शन करवा माटे आवी रहा है। भक्तों दर्शन करी अने धन्यता अनुभवी रहा है। विपदायाश्चतुकपदास्त्रिपदायाश्च खट्पदाः उच्छन्दाजाश्च सच्छन्दाः सूचे वेहेशाम्यां तुतवा सहस्तो माः सह छन्दस आवृतः सह प्रमा रेखयः सप्त दैव्याः पूर्वेखां पन्था मनुदृश्य धीरा अन्वाले वीरेरतियो ॐ जज्जाग्रतो दूरमुदैति दैवन्तदु सुप्तस्य तथैवैति दूरङ्गमं ज्योतिखं ज्योतिरेकान्तन्वे मनः शिवतं कल्पवतु येन कर्माण्यपसो मनीक्षिणो यज्ञे कृतवन्ति विदधे क्षुधीराः यद पूर्वाण्यक्षवन्तः प्रजानान्तान्ते मनः शिवसङ्कल्पमस्तु यत्प्रज्ञानमुत चेतो द्रतिश्च यज्ज्योतिरन्तरमृतम् पुष्प अर्पण करी बिलीपत्र चढ़ावी अने भक्तों भगवान ने रिझवानो प्रयास पण करी रह्या छे। सोमनाथ में भक्तों नु घोड़ापूर उमटू छे। समग्र देशभर में जे शिवालयो आवेला छे त्यां मोटी संख्या में भक्तों दर्शन करवा माटे उमटी रह्या छे। તો આ સાથે સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. આપ લોગ ઇન કરી શકો છો www.mantavnews.com પર. નમસ્કાર.